subscribe now and press the bell icon. Never miss an update. नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल में आपनु हार्दिक स्वागत छे। आजे आपने अभ्यास करीशु कक्षा 2 विषय हिंदी पाठ 14 स्वाद। विद्यार्थी मित्रों, आगळना लेक्चर में आपने पाठ 13 महीनों के नाम विषय अभ्यास करियो, तो आजे आपने अभ्यास करीशु पाठ 14 स्वाद। तो विद्यार्थी मित्रों, चालो जोईए कई वस्तुनो स्वाद केवो होय छे ते जोईए। चीजे और स्वाद। चीजे एटले थासे वस्तु अने स्वाद एटले स्वाद। तो विद्यार्थी मित्रों, पहली वस्तु आवे छे बर्फी और जलेबी। तो जलेबी नो स्वाद तो तमने खबर ज हशे केवो होय छे, मीठो। अने बर्फी नो स्वाद पण मीठो होय छे। तो चालो लखीए मीठी। એટલે બરફી પણ મીઠી હોય છે અને જલેબી પણ મીઠી હોય છે। ત્યાર પછીની વસ્તુ આવે છે ઈમલી ઓર નીંબુ। ઈમલી એટલે થાસે આંબલી અને નીંબુ એટલે નીંબુ। આંબલીનો સ્વાદ ખાટો હોય છે અને લીંબુનો સ્વાદ પણ કેવો હોય છે, ખાટો। તો ચાલો લખીએ ખટ્ટા। ત્યાર પછીની વસ્તુ આવે છે પાણી। तो विद्यार्थी मित्रों, जे वस्तुनो स्वाद न आवतो होई ते वस्तुने कहेवाय स्वादहीन। पाणीमां स्वाद होतो नथी एटले तेने कहेवाय स्वादहीन। त्यार पछीनी वस्तु आवे छे प्याज और मिर्ची। तो मिर्चीनो स्वाद केवो होय छे, हां तीखो। અને પ્યાઝનો સ્વાદ પણ હોય છે તીખો। તો ચાલો લખીએ તીખા। ત્યાર પછી આવે છે કરેલા ઓર મેથી। તો કરેલાનો સ્વાદ હોય છે કડવો અને મેથીનો સ્વાદ પણ કડવો હોય છે। તો તેમાં આવશે કડવા। ત્યાર પછી આવે છે પાપડ ઓર સમોસા। પાપડનો અને સમોસાનો સ્વાદ હોય છે નમકીન, એટલે કે ખારાશ પડતો, એટલે તેને કહેવાય નમકીન। એટલે પાપડ અને સમોસાનો સ્વાદ હોય છે નમકીન। ત્યાર પછી આવે છે સહી જોડી બનાવો। તેમાં પહેલી વસ્તુ આવે છે ઈમલી। ઈમલી એટલે થાશે આંબલી। તો વિદ્યાર્થી મિત્રો, ઈમલીનો સ્વાદ કેવો હોય છે, નમકીન, ખટ્ટી, તીખી કે કડવી? હા, ઈમલી હોય છે ખાટી, એટલે શું આવશે, ખટ્ટી। તો ચાલો ઈમલીને ખટ્ટી સાથે જોડીએ। ત્યાર પછી આવે છે નીમ। નીમ એટલે થાશે લીમડો। તો લીમડાનો સ્વાદ કેવો હોય છે, કડવો, એટલે કે કડવી। નીમ સાથે કડવી જોડીએ। ત્યાર પછી છે પાપડ। તો પાપડનો સ્વાદ આવે છે નમકીન। તો પાપડને નમકીન સાથે જોડીએ। ત્યાર પછી છે મિર્ચ। મિર્ચનો સ્વાદ તીખો હોય છે, તો ચાલો મિર્ચને તીખી સાથે જોડીએ। ત્યાર પછી આવે છે સહી વાક્ય કે સામને રાઈટ ઓર ગલત વાક્ય કે સામને રોંગ કરે। તેમાં પહેલું વાક્ય છે ઈમલી મીઠી હોતી હે। ઈમલી એટલે કે આંબલી। આંબલી મીઠી હોય છે, તો આંબલી કેવી હોય છે, ખાટી। તો આમાં કીધું છે આપણને મીઠી, તો આ વાક્ય થશે ખોટું, એટલે આપણે બોક્સમાં કરીએ રોંગની નિશાની। ત્યાર પછી બીજું વાક્ય છે કરેલા તીખા હોતા હે।
કરેલા એટલે થાશે કારેલા. કારેલા સ્વાદે કેવા હોય છે? કડવા. તો વાક્યમાં શું લખેલું છે? કારેલા તીખા હોતા હે, એટલે કે આ વાક્ય થશે ખોટું. ત્યાર પછી આવે છે વાક્ય ત્રીજું, પાણી કડવા હોતા હે, તો પાણીનો સ્વાદ હોતો નથી એટલે કે સ્વાદવિહીન હોય છે. તો વાક્યમાં છે પાણી કડવા હોતા હે, એટલે આ વાક્ય થશે ખોટું. ત્યાર પછીનું વાક્ય આવે છે ચોથું, લીંબુ ખટ્ટા હોતા હે. લીંબુ એટલે કે લીંબુ. લીંબુ કેવું હોય છે સ્વાદે? ખાટું. તો આ વાક્ય થશે સાચું. ત્યાર પછી આવે છે દોદો નામ લીખે. તો વિદ્યાર્થી મિત્રો, નીચે આપણને વસ્તુઓના નામ આપેલા છે, તે વસ્તુને આધારે આપણે નામ લખીશું. તો પહેલી વસ્તુ છે મીઠી ચીજે. તો મીઠી ચીજ એટલે કે મીઠી વસ્તુઓ. તો મીઠી વસ્તુઓના નામ લખીએ આપણે બરફી. અને બીજી વસ્તુ આવે જલેબી. ત્યાર પછી છે તીખી ચીજે એટલે કે તીખી વસ્તુઓ. કઈ આવે? તીખી વસ્તુઓ છે પ્યાઝ ઓર મિર્ચ. પ્યાઝ એટલે કે ડુંગળી અને મિર્ચ એટલે કે મરચું. બંને કેવા હોય છે સ્વાદે? તીખા. ત્યાર પછી આવે છે નિબંધ નવરાત્રી. તેમાં પહેલું વાક્ય છે નવરાત્રી હમારા ધાર્મિક ત્યોહાર હે. નવરાત્રી આપણો ધાર્મિક ત્યોહાર છે. ત્યાર પછીનું વાક્ય આવે છે નવરાત્રી આશ્વિન મહિને મેં આતી હે. આશ્વિન એટલે થાય આસો, એટલે કે નવરાત્રી આસો મહિનામાં આવે છે. ત્યાર પછીનું વાક્ય છે નવરાત્રી કા ત્યોહાર 9 દિન તક મનાયા જાતા હે. નવરાત્રીનો તહેવાર 9 દિન તક એટલે કે 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે. ત્યાર પછીનું વાક્ય આવે છે નવરાત્રી મેં નવદુર્ગા માં કી પૂજા હોતી હે. નવરાત્રીમાં નવદુર્ગા માતાજીની પૂજા કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે નવરાત્રી મેં સબ લોગ ગરબા ખેલતે હે. નવરાત્રીમાં શું કરવામાં આવે છે? ગરબા રમવામાં આવે છે, એટલે કે નવરાત્રીમાં બધા લોકો ગરબા રમે છે. ત્યાર પછી આવે છે નવરાત્રી કા ત્યોહાર સબકો પ્રિય હે, એટલે નવરાત્રીનો તહેવાર બધાને ખૂબ જ ગમે છે, એટલે કે બધાનો પ્રિય તહેવાર છે. ત્યાર પછીનો નિબંધ આવે છે કમલ. તેમાં પહેલું વાક્ય છે કમલ હમારા રાષ્ટ્રીય ફૂલ હે. કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે. ત્યાર પછીનું વાક્ય આવે છે કમલ કાદવ મેં ખીલતા હે. તો વિદ્યાર્થી મિત્રો, કમળ એક એવું ફૂલ છે જે કાદવમાં ખીલતા હે, એટલે કે કાદવમાં ઉગે છે. કમળ કાદવમાં ઉગે છે. ત્યાર પછી આવે છે કમળ ગુલાબી રંગ કા હોતા હે. કમળ કેવા રંગનું હોય છે? ગુલાબી રંગનું. ત્યાર પછી આવે છે કમલ કા ફૂલ ભગવાન કો ચડાયા જાતા હે. કમલ કા ફૂલ એટલે કે કમળનું ફૂલ કોને ચડાવવામાં આવે છે? ભગવાનને. ત્યાર પછીનું વાક્ય આવે છે કમલ કે ફૂલ કી ડાલી લંબી હોતી હે. કમળના ફૂલની ડાળી લંબી એટલે કે લાંબી હોય છે. ત્યાર પછી આવે છે કમલ કા ફૂલ સબકો પ્રિય હે, એટલે કમળનું ફૂલ બધાને ખૂબ ગમે છે. ત્યાર પછી આવે છે નિબંધ તોતા. એના પહેલું વાક્ય છે તોતા એક
પક્ષી હે તોતા એટલે થાશે પોપટ પોપટ એક પક્ષી છે ત્યાર પછીનું વાક્ય છે તોતા ઘરો મેં પાલા જાતા હે તોતા ઘરો મેં એટલે કે પોપટ ઘરમાં પાડવામાં આવે છે ત્યાર પછી જોઈએ તોતા હરે રંગ કા હોતા હે તોતા એટલે થાશે પોપટ પોપટ લીલા રંગનો હોય છે ત્યાર પછીનું વાક્ય આવે છે તોતા કી ચોંચ લાલ રંગ કી હોતી હે પોપટની ચાંચ કેવા રંગની હોય છે લાલ રંગની ત્યાર પછીનું વાક્ય છે તોતા મીઠું મીઠું બોલતા હે એટલે કે પોપટ મીઠું મીઠું બોલે છે ત્યાર પછી જોઈએ તોતા મિર્ચ ખાતા હે એ પોપટ મરચું ખાય છે ત્યાર પછીનું વાક્ય આવે છે તોતા સબકો પ્રિય હે એટલે કે પોપટ બધાનું પ્રિય પક્ષી છે તો જોયું ને વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ 14 અને નિબંધ વિશે અભ્યાસ કર્યો થેન્ક યુ